નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને હું છું શિવમ. તો ટુ ધ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. તો આજની આ વિશેષ ચર્ચામાં આજે વાત કરીશું કોરોનાથી જે મૃત્યુ પામેલ આંકડાઓની, કે જેના મુદ્દે હાલ માહોલ ખૂબ જ ગરમ થઈ રહ્યો છે. રાહુલ ગાંધી અને વિપક્ષ સતત આ મુદ્દે સરકારને સવાલો પણ કરી રહ્યા છે. તો પહેલાં પણ આ જ પ્રકારે આક્ષેપો થતા આવ્યા છે અને હવે વાત કરીએ તો સરકારે જે સહાય આપવાનું કહ્યું છે ત્યારથી ફરીથી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. તો જે પ્રકારે સહાય માટે મોટી મોટી લાઈનો લાગી રહી છે અને ફોર્મ વિતરણના જે આંકડા આવી રહ્યા છે ત્યાર પછી વિપક્ષ સતત સરકારને સવાલ કરી રહ્યું છે. તો આજે રાહુલ ગાંધીએ ફરીથી ટ્વીટ દ્વારા સરકાર પાસે બે માંગ કરી. 4 લાખનું વળતર જે મૃતક છે તેમને આપવા માટે કહ્યું, તે ચૂકવવા માટે માંગ કરી. તો આજે આ તમામ મુદ્દે આપણે ચર્ચા કરીશું કે કેમ આંકડાઓની રચાઈ રહી છે માયાજાળ. ટુ ધ ટોપિક. તો આંકડાઓની માયાજાળની આજે વાત કરીશું. જે પ્રકારે અલગ અલગ આંકડાઓ છે આવી રહ્યા છે, વાત કરીએ સહાયની, જ્યાંથી જાહેરાત કરવામાં આવી છે અને ફોર્મ લેવા માટે લોકોની લાઈનો જે લાગી રહી છે. જે સહાયની, કોરોનાથી મૃત્યુ થયું હોય તો તેની સહાય આપવાની નક્કી કરી છે. 50,000ની સહાયની જે વાત આવી છે ત્યારથી જેટલા ફોર્મ વિતરણ થયા છે અને ત્યારબાદ જે સત્તાવાર મૃત્યુ આંકની વાત કરીએ તેના કરતાં વધારે ફોર્મ વિતરણ થયા છે અને તેના કારણે રાજકારણમાં અત્યારે ગરમાવાઈ ગયું. તો વિપક્ષ સતત સવાલો કરી રહી છે, સરકારને સવાલ કરી રહી છે કે કોરોનાના સાચા આંકડા મૃત્યુના છુપાવવામાં આવ્યા છે તેવું તેમના દ્વારા કહ્યું. તો ત્યારબાદ આજે વાત કરીએ તો સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ કરી અને તેમણે વિપક્ષ પર આકરા પ્રહાર પણ કર્યા હતા. તો કોરોનાથી મોતના આંકડાના મુદ્દે કોંગ્રેસના આરોપોને તેમણે ખોટા ગણાવ્યા હતા. તો કોંગ્રેસના નેતા ગુજરાતને બદનામ કરે છે તેવું પણ તેમણે કહ્યું હતું. રાહુલ ગાંધી ખોટા આરોપો લગાવે છે તેવું પણ તેમણે કહ્યું હતું. આ સિવાય જનતા કોંગ્રેસને ક્યારે પણ સમર્થન નથી આપતી, આવો પણ તેમણે આરોપ છે તે લગાવ્યો હતો. આકરા પ્રહારો કોંગ્રેસ પર કર્યા હતા. ગુજરાત સરકારે સંવેદનશીલતાથી નિર્ણયો લીધા છે. કોરોનાનો સમય હોય કે કોઈ પણ સમય હોય, એકદમ સંવેદનશીલતા સાથે તમામ નિર્ણયો કર્યા છે અને જનતાની સેવા કરી છે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. ગુજરાતમાં વાત કરીએ તો 10,088 લોકો અવસાન પામ્યા છે તેવું જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. તો કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જીતુ વાઘાણીએ કહ્યું હતું કે કોંગ્રેસને જનતા પસંદ નથી કરતી. કોંગ્રેસના ઘોષિત રાષ્ટ્રીય પ્રમુખની ગુજરાતની ટીકા કરે છે. લોકોને ભયભીત કરવા, ગેરમાર્ગે દોરવાનું કામ કોંગ્રેસે કર્યું છે. તો કોંગ્રેસ પર આ મોટા આરોપો તેમણે લગાવ્યા હતા. કોંગ્રેસનું લોકોને ગેરમાર્ગે છે તે દોરવાનું કામ છે તેવું જ પણ તેમણે કહ્યું હતું. આ સિવાય જે ગુજરાતમાં આપણે વાત કરી કે 10,088 લોકો અવસાન પામ્યા છે તેવું પણ તેના આંકડાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી કોંગ્રેસ શાસિત રાજ્યમાં આંકડા ચેક કરે તેવો પણ તેમણે આરોપ લગાવ્યો હતો, જેમાં મુખ્યત્વે કોરોનામાં મૃત્યુ સહાયની કામગીરીની ચર્ચા થશે. તો આજની ચર્ચામાં પણ આપણે એ જ વાત કરીશું. જે સહાય મુદ્દે રકમની જાહેરાત કરવામાં આવી 50,000 અને ત્યારબાદ રકમ મુદ્દે પણ સરકારને સતત સવાલો થયા કે આ રકમ ઓછી છે. આ સિવાય રાહુલ ગાંધીની આપણે વાત કરીએ તો તેમણે પણ સરકાર પાસે બે માંગો કરી છે અને તેમાં આપણે વાત કરીએ તો તમામ જે મૃતક છે તેમને 4 લાખનું જે વળતર આપવામાં આવે તેવું રાહુલ ગાંધીએ આ માંગમાં કહ્યું છે અને સરકાર પણ સીધા આરોપો લગાવ્યા છે કે જે અસલ આંકડા છે, સાચા આંકડા છે તે સરકાર છુપાવી રહી છે. ને વાત કરીએ કે જે સહાયના ફોર્મ વિતરણની આપણે વાત કરી રહ્યા છીએ તો તેના પર જે પ્રકારે વધારે આંકડા જે નંબર સામે આવ્યા છે ત્યારબાદ વધારે સવાલો છે તે થઈ રહ્યા છે. તો તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું. આપણે સહાયની વાત કરીએ તો 50,000ની સહાય બાબતે ગુજરાત સરકારે જે મોટો નિર્ણય લીધો હતો અને જે ડોક્યુમેન્ટ્સની આપણે વાત કરીએ, અલગ અલગ ડોક્યુમેન્ટ્સની વાત કરી હતી, તેમાં સુધારો કરવામાં આવ્યો અને તેમાં બીજા ડોક્યુમેન્ટ પણ માન્ય ગણાશે તેવું કહેવામાં આવ્યું છે. રાજ્ય સરકારના જે આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ડૉક્ટર કે હોસ્પિટલના દસ્તાવેજ માન્ય ગણાશે. આ સિવાય કોરોના સંક્રમિત થયાના 30 દિવસમાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનોને સહાય આપવામાં આવશે, જેમાં 50,000ની સહાય અપાશે. આ સહાયની આપણે વાત કરી રહ્યા છીએ, જે સહાયની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારની જે યાદીવાળા 10,088 કેસમાં ઝડપથી કાર્યવાહી થશે તેવું કહ્યું હતું. ગુજરાત આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ મનોજ અગ્રવાલે એમ પણ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના જે આદેશ હતા તેની મુજબ ફોર્મની પ્રક્રિયા સરળ કરવામાં આવી અને RT-PCR ટેસ્ટ
કે અન્ય રિપોર્ટ પણ હવે માન્ય રહેશે તેવું તેમણે કહ્યું હતું। તો આ સુધારો કરવામાં આવ્યો છે, નવો જે માન્ય ગણાશે તેમાં ઉમેરવામાં આવ્યું છે આરટીપીસીઆર ટેસ્ટ અને અન્ય રિપોર્ટ પણ તેમાં માન્ય ગણવામાં આવશે તેવું તેમણે કહ્યું હતું। 15 નવેમ્બરથી ફોર્મ વિતરણની પ્રક્રિયા આવશે તે શરૂ થઈ હતી અને તેના જ બાદ જે પ્રકારે અલગ અલગ જગ્યાએથી જે નંબર સામે આવ્યા, જે આંકડા સામે આવ્યા, તેના જ કારણે કહી શકાય કે જે આંકડાઓની માયા જાળશે કે સાચો આંકડો શું છે તેના પર સતત સવાલો પણ થયા। તો કોરોનાએ હાહાકાર મચાવ્યો, ત્યારબાદ હવે જે વાત કરીએ તો કોરોનામાં જે મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનો માટે થોડા રાહતના સમાચાર આપણે કહી, જે પ્રકારે રાહતની જે સહાયની વાત કરી તો મહદઅંશે ઘણી એવી રાહત થઈ, પરંતુ જે રકમ હતી તેના કારણે ઓછી છે તેવું પણ સતત કહેવામાં આવ્યું। તો જે પરિવારના સ્વજનો અને ઘરના મોભી ગુમાવ્યા છે તેમને કેન્દ્ર સરકારે આર્થિક સહાય ચૂકવવાની જાહેરાત કરી હતી। તો સહાયની જાહેરાત કરી અને ત્યારબાદ જે ફોર્મ વિતરણ માટે લાઈનો લાગી, મોટી સંખ્યામાં લોકોએ ફોર્મ લીધા અને ત્યારબાદ જે મૃત્યુના આંકડાની માયાજાળ જે રચાઈ અને અત્યારે રાજકારણમાં સતત ગરમાવો છે, વિપક્ષ પણ આંકડા પ્રહારો કરી રહી છે। તો તમામ મુદ્દે આજે આપણે જવાબ લઈશું। આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ગયા છે, આપણે વાત કરીએ તો શૈલેષ પરમાર બીજેપીથી આપણી સાથે જોડાઈ ગયા છે, કિરીટ પટેલ એમએલએ કોંગ્રેસ તે આપણી સાથે જોડાઈ ગયા છે, ડૉક્ટર વિશાલ પટેલ આમ આદમી પાર્ટીથી છે, રોઝાન ખંબાદાસ સામાજિક કાર્યકર, જ્યોતિ અમીન રાજકીય વિશ્લેષક એ પણ આપણી સાથે છે। તો તમામ મહેમાનોનું બુલેટિન ઇન્ડિયામાં ખૂબ ખૂબ સ્વાગત છે સૌથી પહેલાં તો, અને ચર્ચાની આપણે શરૂઆત કરીશું। સૌથી પહેલાં 1.5 મિનિટમાં તમામની પ્રતિક્રિયા લેવા માગું છું, જે પ્રકારે આંકડાઓની માયાજાળ છે અને રાજકારણ અત્યારે થઈ રહ્યું છે, જે પ્રકારે વધુ ગરમાવો આવી રહ્યો છે આંકડાઓને લઈને, મૃત્યુના આંકડાઓને લઈને, તો આપ સૌનું આ મુદ્દે શું કહેવું છે 1.5 મિનિટમાં તમામની પ્રતિક્રિયા લેવા માગું છું। અને સૌથી પહેલાં આપણે વાત કરીએ, કિરીટભાઈ આપણી પાસે આવવા માગું છું, આપણી પાસેથી શરૂઆત કરીએ છીએ, 1.5 મિનિટમાં તમારી પ્રતિક્રિયા। સૌથી પહેલા તો કે આ જે કોરોનાની અંદર જે રીતે સરકાર લોકોને ગુમરાહ કરી રહી છે અને લોકો સાથે છેતરપિંડી કરી રહી છે, નામદાર હાઈકોર્ટ અને નામદાર સુપ્રીમ કોર્ટે કહેવું પડે કે રાજ્યના મુખ્યમંત્રીને કંઈ આવડતું નથી, અધિકારીઓ તમે શું કરો છો, આ આ સમગ્ર ગુજરાત માટે એક શરમજનક બાબત છે। સરકારે વિધાનસભાની અંદર એવું કહ્યું કે 10,000 લોકો જ મૃત્યુ પામ્યા છે, પણ જે રીતે 4,00,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને જે રીતે ફોર્મ ભરાવીને આવવા લાગ્યા, એટલે સરકારને ખબર પડી કે જે આંકડા મોતના છે છુપાવવામાં રહ્યા છે। જ્યારે કોરોના ચાલુ હતો ત્યારે સરકાર વારંવાર જે રીતે પોતાની પોલિસી બદલતી હતી કે આરટીપીસીઆર ટેસ્ટના આટલા, પહેલા 4,000 રૂપિયા, પછી 2,500, પછી 1,500, જે રીતે જુદા જુદા ક્રાઇટેરિયા કરતા હતા એ રીતે મરણના આંકડાની અંદર પણ લોકો સાથે છેતરપિંડી કરી રહી છે, અને જે રીતે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને એપિડેમિક એક્ટની અંદર જે જોગવાઈઓ છે એ જોગવાઈઓથી સદંતર વિરુદ્ધમાં જઈ અને સરકાર આ રકમ 50,000 ચૂકવી રહી છે, 50,000 એ વ્યાજબી રકમ નથી, જે એક ઢોર મરી જાય, એક ગાય મરી જાય કે એક બળદ મરી જાય એને પણ 50,000 રૂપિયા ચૂકવવામાં આવતા હોય સૌપ્રથમ તો જયારે બીજેપી જે ગવર્નમેન્ટ છે આંકડા છુપામાં સૌથી વધારે માહિર છે એ ગુજરાતની અને ભારતની જનતા અત્યાર સુધીમાં જાણે જ છે કે જે ખોટા આંકડા મીન્સ ખોટા કામના જે આંકડા છે ને, સૌ પ્રથમ છુપાવવાનો 27 વર્ષથી જે કારનામા ચાલતા રહ્યા છે ને એ છે। હા, કોઈ પણ જો એમના વાહવાહીના આંકડા હશે સૌથી પહેલા તો એમનો સૌથી વધારે ઊંચા આંકડા આવશે, પણ ક્યાંક છુપાવવાના આંકડા હોય અને જે લાઈનમાં ઉભો રહેવાની જે પ્રથા જે ચાલુ કરી છેલ્લા 7 વર્ષથી એ સતત ચાલતી જ આવી છે બીજેપીના રાજકારણની અંદર, સૌથી વધારે જોવા મળી નોટબંધી હોય કે કોઈ પણ કોવિડમાં હોસ્પિટલની લાઈન હોય, ઓક્સિજનના બોટલની લાઈન હોય કે હોસ્પિટલના બેડની લાઈન હોય, આ લાઈન અને અત્યારે જે રીતે જે સુરતની અંદર આપણે વાત કરીએ, સુરત અને અલગ અલગ જિલ્લાની અંદર કે જે લાઈનમાં ઉભો રહેવાની પ્રથા જે ચાલતી આવી છે એ સદંતર ચાલુ છે, અને જે રીતે વાત કરી આંકડાની માયાજાળ, હું બધા આંકડા અત્યારે એનાલિસિસના ડેટા મુજબના જે આંકડા છે એ ચર્ચા આપણે આગળ કરીશું, પરંતુ એક આંકડાની વાત કરીએ તો ખાલી અમદાવાદની અંદર જે 48 વોર્ડ હોય, 48 વોર્ડના સ્મશાન તો 48 આપેલા જ હશે, એની અંદર જે વાત કરીએ કે આપણા કુલ અમદાવાદની અંદર 96 સ્મશાન ગૃહ અત્યારે અવેલેબલ કાર્યરત હતા,
એની અંદરથી મને એટલી ખબર છે કે કોરોના કાળ દરમિયાન એક સ્મશાન ખાલી નતું, કે એના મલ્ટીપલ એટલા દિવસના ખાલી આંકડા આંકડા પણ ગણતરી કરવા જશો ને તો 10,000 નો જે આંકડો છે એ ક્યાંક 10 ગણો આંકડો પાર કરી જાય એવી શક્યતા ખરી. એ આંકડા આગળ આપણે આગળ ચર્ચા કરીશું. પણ એક વાત છે કે આંકડાની માયાજાળ રમવી અને લોકોને ભ્રમિત કરવા એ તો 27 વર્ષ જૂનું કારનામું છે. એમાં કઈ અત્યારે આપણે આ ચર્ચાની અંદર કઈ નવું નથી, આગળ વધીએ. આંકડા છુપાઈ રહ્યા છે. જી શૈલેષભાઈ, પ્રથમ તો બુલેટિન ઇન્ડિયા અને એની ટીમ અને શિવમભાઈ આપને અભિનંદન કે લોકોને સ્પર્શતા મુદ્દા આપણે લ્યો છો. પહેલાં તો કોવિડ કેર સેન્ટરો અત્યારે કોંગ્રેસ સવાલ કરી રહી છે, પણ જ્યારે ખરેખર પહેલી લહેર અને બીજી લહેર તો ભયંકર આવી હતી એ આપણે સ્વીકારવું પડે, ત્યારે કોંગ્રેસ ક્યાં ગઈ હતી? ત્યારે લાઈનોના ફોટા પાડતી હતી. આમ આદમી પાર્ટીવાળાએ લાઈનોના ફોટા પાડીને ત્યારે લાઈનમાં લાઈનની વાત કરે છે, ત્યારે લાઈનોના ફોટા પાડતી હતી, ત્યારે ક્યાં ગઈ હતી? પણ ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે કિરીટભાઈ કે એમણે વગર લોકડાઉને કોરોનાને હાર આપી છે, એ ગુજરાત રાજ્ય છે. એટલે ગુજરાત રાજ્યને જે કોંગ્રેસની રાષ્ટ્રીય કક્ષાએથી બદનામ કરવાની નીતિ જૂની છે એ હવે બંધ થાય તો સારું. ગુજરાતને બદનામ કરવાનું બંધ કરો, બીજું કાંઈ કરો નહીં તો ચાલશે, માત્ર ગુજરાતને બંધ કરો. અને રાહુલ ગાંધીજી એમ કહેતા હતા કે 4 લાખ રૂપિયા પરિવારજનોને સહાય આપો, તો રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે, મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સાથેની સરકાર છે અને કેરળમાં કોંગ્રેસની સરકાર છે, તો આમાં 4 લાખ તમે અપાવી શક્યા છો કે નહીં? આ તો વાત કરો, પછી બીજી બધી વાત કરજો એવી મારી નમ્ર વિનંતી છે. બાકી તો આગળ વાત કરીશું. જી જી જી, આગળ વધીએ. 1.5 મિનિટ પતી ગઈ છે. રોજાન ખંભાતા, હું શૈલેષભાઈ ને ના સાંભળી શકી, પણ મને શરમ આવે છે કે આમાં એ અત્યારે એમની રાજનીતિ ચાલુ કરી દીધી કે કોંગ્રેસ ક્યાં. એટલું સાંભળ્યું એટલે જેટલું સાંભળ્યું કહી દઉં છું, ભલે મારે 1.5 મિનિટ ભલે એમાં એમના કહેવામાં જાય, પણ મને શરમ આવે છે કે દોઢ એમને એમનું ચાલુ કર્યું કે આ ક્યાં હતા ને પેલા ક્યાં. ત્યારે ભાઈ તમે ક્યાં હતા, તમારી વાત કરો ને, તમે તો સત્તા પાર્ટીમાં હતા સાહેબ. જયારે બીજી લહેર આવી લોકો મરતા હતા ત્યારે તમારા નેતાઓ બીજે જઈ જઈને પ્રવચનો કરતા હતા ને પેલી રેલીઓ કરતા હતા ને કહેતા હતા કે બહુ હમ ખુશ હૈ ઇતને સારે લોગ આયે વાદા કરેંગે નિભાયેંગે આમ બામ બધી બધી ડાયલોગ હતી. તમારે શરમ આવી જોઈએ, ચુલ્લુ પર પાણીમાં ડૂબી મરવું છે. કારણ કે જયારે હું આ સાંભળું છું મારું એકદમ મગજ ભડવી જાય છે. કારણ કે તમારી ભૂલો ના લીધે આ કોવિડ ના લીધે, અરે તમારી જે ભૂલો કરી ઓક્સિજન ના લીધે લોકો જે મરવા પડ્યા ને મર્યા એના લીધે તમારે ચુલ્લુ પર પાણીમાં ડૂબી મરવું જોઈએ, પહેલો પોઈન્ટ. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, હવે આપણે પહેલા ગુજરાતની વાત કરીએ પછી ઇન્ડિયાની વાત કરીએ. ગુજરાતની વાતમાં આપણી એક લોકલ જાણીતું ન્યૂઝપેપર હે, એના બધા રિપોર્ટરો હે 689 ક્રિમેશન્સમાં 689 ડેથ એક જ દિવસમાં ગણી હતી કોવિડ પ્રોટોકોલ પ્રમાણે વાલીઓ. પેલી બીજી વાલી તો અલગ, તો જે 689 ડેથ જ તો બીજા દિવસે પેપરોમાં જ ખાલી, એટલે પેપરોમાં સોરી બીજા દિવસે ગવર્નમેન્ટના આંકડા ખાલી 78, એટલે 1/10 આંકડા છુપાયા. એ તો તમે સમજી શકો છો કે કેટલું ચીટિંગ થઈ રહ્યું છે, આપણી જનતાને કેટલી મૂર્ખ બનાવી રહ્યા છે. અને તમે એ લોકોની લાશો ને એ લોકોની મોત પર ભી તમે રાજનીતિ કરી છે, શરમ આવી જોઈએ, પહેલી પોઈન્ટ. બીજી પોઈન્ટ ઓન રેકોર્ડ કહેવા માંગુ છું, સાંભળી લો એક મિનિટ. ઓન રેકોર્ડ કહેવા માંગુ છું કે GCCI ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી નામ એક ફંક્શનમાં ગઈ હતી, તેના પ્રેસિડેન્ટ શ્રી એ એવું કીધું કે અમારી પાસે જયારે અમે ગવર્મેન્ટ ને પૂછ્યું સેકન્ડ વેવે કે અમે શું મદદ કરીએ, તો ગવર્મેન્ટે કહ્યું કે ભાઈ આ ક્રિમેશનો ઓછા પડે છે, તમે અમને ત્યાં મદદ કરો ને. એ લોકોએ મદદ કરી. આ ઓન રેકોર્ડ કહેવા માંગુ છું. એટલે સાહેબ તમારે શરમ આવી જોઈએ. અને અત્યારે હજી બી તમે એની પર પોલિટિક્સ કરો છો એ મોત પર. અને લોકોનો જે ફંડામેન્ટલ રાઈટ છે કે જયારે બિચારા મરી જાય ત્યારે તે લોકોને ઇજ્જત ની ડેથ તો તમે આપો, તમે એ બી ના આપી શક્યા, તમે તમારું મોઢું છુપાવો છો, શરમ આવી જોઈએ. હું એટલું પૂછવા માંગીશ કે જયારે ભાજપાનું આટલું ગુડ ગવર્નન્સ છે તો સ્વીકારવા ઘડી ઘડી સુપ્રીમ કોર્ટે સુઓ મોટો લેવી પડે છે, હાઈકોર્ટે સુઓ મોટો લેવી પડે છે અને ફટકાર લગાવી પડે છે. હવે તો ફટકારની સીમાઓ આવી ગઈ છે. અને છતાંય શરમ વગર આમાંથી માયાજાળ રચીને એક પછી બીજી છટક પારીઓ શોધી શોધીને એફિડેવિટ રજૂ કરવામાં આવે છે, તો પછી આ બધાનું કારણ શું છે? સુપ્રીમ કોર્ટના જજીસ નારાજ થાય છે, હાઈકોર્ટના જજીસ નારાજ થાય છે કે નીતિ વિષયક નિર્ણયો જે સરકારે લેવા જોઈએ તે અમારે લેવા પડે છે. અને હાઈકોર્ટે હમણાં પણ કહ્યું કે અમે ઘણા બધા આદેશો કરીએ છીએ છતાં પાલન થતું નથી, તો રાજ્ય સરકારની આટલી સારી
ગવર્નન્સ હોય તો આટલો બધો લોકોમાં આક્રોશ શું કરવા, અસંતોષ શું કરવા, એની આપણે હમણાં ચર્ચા કરીશું. રહી વાત કોરોના વળતરની, તો હું પહેલી ડિબેટ થી કહી રહી છું કે આટલા બધા ચક્રવ્યૂહ અંદર રચવાનું કારણ એક જ હતું કે એમાં એમને મૃત્યુના આંકડા છુપાવવા હતા, નહીં તો એના સાચા આંકડા જાહેર થઈ જાત અને એમની પોલ ખુલી જાત. એટલે જ કારણ કે જો તમારે કોઈને સહાયતા કરવાની હોય તો એ પછી એમાં નિસ્વાર્થ હોવી જોઈએ. એમાં પછી એવી રીતે શું કરવા અંદર ક્લોઝ મૂકવામાં આવે છે કે જેથી જાહેરાત થાય, ન્યૂઝ પેપર ની હેડલાઇન્સ મળે કે જાહેરાત કરી પણ લાભાર્થીઓની સંખ્યા ઓછી થઈ જાય. એટલે એ બધા જે ગિમિક્સ છે પ્રજા સમજે છે. હવે એમને મૂર્ખ બનાવવાનું છોડો. જી જી, તો તમામની પ્રતિક્રિયા આપણે લઈ લીધી. હવે વિસ્તારપૂર્વક ચર્ચાની શરૂઆત કરીએ. શૈલેષભાઈ, આપનાથી શરૂઆત કરીએ. જે કોર્ટની વાત કરી, કોર્ટે કહ્યું, મુખ્યમંત્રીને પણ શબ્દ વાપર્યો, મુખ્યમંત્રીને પણ તેમણે કહ્યું, અધિકારીઓને પણ તેમણે ઝાટકણી કાઢી, તો શા માટે વારંવાર આ રીતે કોર્ટે કહેવું પડે છે? આપણી ન્યાયતંત્ર એ સર્વોપરી છે. ન્યાયતંત્રનું અમે સ્વાગત કરીએ છીએ. એમણે જે નિર્ણય કર્યો હોય એ યોગ્ય જ હોય એવું અમારી સરકાર અને અમે માનીએ છીએ. રહી વાત કોવિડ વખતેની સેવાની, તો 17,332 કોવિડ બેડ નાખનાર અને કોવિડ બેડ દ્વારા સેવા કરનાર ભારતીય જનતા પાર્ટી હતી. એમાં સરકારનો એક રૂપિયો પણ નથી. 17,332 બેડ સેવા યજ્ઞ દ્વારા નાખેલા હતા કિરીટભાઈ, એ પણ હું કહી દઉં. અને હમણાં કોઈ બોલતું હતું કે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ, અને કોંગ્રેસની ભાષા, સામાજિક કાર્યકર્તા હોવા છતાં પણ કોંગ્રેસની ભાષા બોલતા હતા એ કે મારું મગજ ફાટી ગયું છે. પણ મારે તો એવું ન કહેવાય, હું એક સજ્જન પાર્ટીનો કાર્યકર્તા છું અને અમારી માથે પણ કોઈ છે, અમારે પણ એક મોબ છે. એટલે મારે તો એવું ન કહેવાય કે તમારે મગજ જ નથી, આવા શબ્દો અમે વાપરી ન શકીએ. પરંતુ મારે કેવું છે એ કે કોંગ્રેસે જ્યારે કોરોનાની કપરી સ્થિતિ હતી ત્યારે માત્ર નેગેટિવ વાતો જ કરી. આમ આદમી પાર્ટીના મારા મિત્ર બોલી રહ્યા હતા, પણ એમણે એવું ના કહ્યું કે દિલ્હીમાં અમે ઓક્સિજન ક્યાંથી લાવતા હતા, રેમડેસિવિર ઇન્જેક્શન ગુજરાતમાંથી આવતા હતા. તો એમને જાણ ન થઈ. અને ગુજરાત એકમાત્ર રાજ્ય એવું છે કે જે આત્મનિર્ભર ભારત તરફ એક કદમ વધારાનું ઉમેરી રહ્યું છે. અને અહીંયા જ આપણી વેક્સિન પણ અહીંયા બની રહી છે. મિત્રો, એ પણ આપણે ખબર છે કે એક ગુપ્ત મીટિંગ હોય સીએમ અને પીએમની, અને એ પણ કોઈ દિલ્હી રાજ્યના સીએમ એ વાયરલ કરી દે, એ પણ વ્યાજબી નથી. પણ હું બહુ 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 સભાનતાથી કહેવા માંગુ છું કે કોરોનાના સમયગાળા દરમિયાન કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓને સહાય મળવાની છે અને મળવાની છે. પેલા એમ કહેતા હતા કે આ કોરોના કેમ જશે, નથી જતો. પછી વરસાદ આવ્યો તો કે હવે પાણીની જરૂર છે, પાણી આપો. પાછો વરસાદ આવી ગયો અને પાછો નર્મદા ડેમમાં નીર આવી ગયા તો પાછા બીજા પ્રશ્નો ઊભા કરે છે. કૃષિ કાયદા પાછા લીધા શિવમભાઈ, તો પેલા કે પાછા લ્યો, અને પાછા લીધા તો કે હવે એમએસપી આપો. અરે ભાઈ, તમે પેટા પ્રશ્ન શા માટે ઊભા કરો છો? માત્ર ટીવી ઉપર બોલવાથી કશું થતું નથી, ગ્રાઉન્ડ ઝીરો ઉપર કામ કરવું પડે. અને આપણા પેરા મેડિકલ સ્ટાફથી લઈને છેક સફાઈ કર્મચારી સુધી અને સુરક્ષા કર્મચારી સુધીના લોકોએ આમાં કામ કર્યું છે, ત્યારે પરિણામ આવ્યું છે. એક દેશમાં વેક્સિનેશન થઈ જાય ને એક દિવસમાં, એટલું એક દિનનું વેક્સિનેશન આપણે 80 લાખ જેટલું એક દિવસમાં વેક્સિનેશન કર્યું. યુરોપના દેશની વસ્તી એક એક રાજ્યની એક એક કરો. અરે સારું ન બોલો તો કાંઈ નહીં, પણ નેગેટિવ નડવાનું તો બંધ કરો. ચલે ભાઈ, જે આંકડાઓની વાત કરીએ, ફોર્મ વિતરણની આપણે વાત કરીએ. 15 નવેમ્બરથી શરૂઆત થઈ, તો જે મોતના આંકડા હતા 57 આંકડા, તેના કરતાં ફોર્મ ખૂબ જ વધારે વેચાયા છે, એના કારણે સવાલો વધારે ઊભા થઈ રહ્યા છે. જો શિવમભાઈ, કોઈ પણ યોજના જાહેર થાય કે કોઈ પણ સહાય જાહેર થાય એના માટેના ફોર્મ ભરવાનો તમામને અધિકાર હોય છે. ફોર્મ ભરવા માટેની એક ચેનલ પણ હોય છે, ત્યાં ફોર્મ ભરવા દેવા માટે બધા ટેબલ નાખીને પણ બેઠા હોય છે, આપણે બધે ખબર છે. પરંતુ એમાંથી એ ક્રાઇટેરિયામાં આવે છે કે નહીં? હમણાં તમે મુખ્ય સચિવ મનોજ અગ્રવાલજીની વાત કરી, એણે કીધું RT-PCR ટેસ્ટ ન હોય અને અન્ય ટેસ્ટ કરેલ હોય છે તો પણ ચાલશે. આમાં જે કાંઈ તકલીફો થાય ને કોઈ કામ, અમે એમ નથી કહેતા કે અમે 100% સારું કામ કરી દીધું, બહુ અમે કામ
કામ કરીએ છીએ તો ક્યાંક ભૂલ થાય, કામ કરે એની ભૂલ થાય, એમાં પણ ક્યાંય સુધારા વધારા કરવાનો હોય તો કરે, પણ ક્રાઇટેરિયા જે છે, હમણાં ભાઈ આમ આદમી પાર્ટીના ભાઈ પણ વાત કરતા હતા કે ગુજરાતમાં આટલા કેસ છે ને આટલા મૃત્યુ થયા છે ને આટલા બતાવે, હવે મૃત્યુ આંક કઈ રીતે આપવો એ કેન્દ્ર સરકારની કોરોનાની ગાઈડલાઈન અને એસઓપી પ્રમાણે છે, દિલ્હીમાં પણ એ જ એસઓપી લાગુ પડે છે, એ પણ જાણવું જોઈએ. અને બીજું કે ભાઈ કિરીટભાઈ પણ હમણાં મને એટલું જ બતાવે ખાલી કે આ રાહુલ ગાંધીજીએ એવું કીધું કે 4 લાખ રૂપિયા અમે સહાય આપીશું, તો એ રાજસ્થાન અને ભાઈ મહારાષ્ટ્રમાં આપશે કે કેમ એ પણ બતાવે. અને બીજું કે ભાઈ એ રાજસ્થાન વાળા તો પાછા એમ કહે છે કે કેન્દ્ર સરકાર સહાય આપે તો એ તો કોંગ્રેસની સરકાર છે કિરીટભાઈ, તો કિરીટભાઈ એ જવાબ આપે કે એ કેમ કેન્દ્ર ઉપર નાખે છે, અને ગુજરાતને ગાળો દેવાનું કે કોંગ્રેસને કોઈ અધિકાર નથી, હું તો ત્યાં સુધી કહું 17,332 બેડ ભારતીય જનતા પાર્ટીના સીઆર પાટીલજીની અધ્યક્ષતામાં જે સેવા કરી એ માધ્યમથી, મને એ પણ ખબર છે કે અમિતભાઈ જે તમારા ચાવડા રહ્યા કોંગ્રેસના રાજીનામા વાળા પ્રમુખ, એમણે એના વિસ્તારમાં એક હોસ્પિટલ ખોલી હોય કે એક બેડ નાખ્યો હોય તો કેને, માત્ર વાતો કરવાથી એ ખાલી કહે, માત્ર વાતો કરવાથી કાંઈ ન થાય, પાણીની તરસ લાગી હોય તો પાણી જોઈએ, એ ચિત્રોન નદીમાં પાણી હોય દરિયામાં પાણી આમ ન ચાલે, પાણી પીવું પડે, એમ માત્ર વાતોથી કાંઈ ન થાય. કિરીટભાઈ પાસે જવાબ લઈ લઈએ આપણે. કરેક્ટ કિરીટભાઈ, કિરીટભાઈ જી બોલો બોલો જી. કિરીટભાઈ આપણી પાસેથી જવાબ લઈએ છે. પ્રકારે શૈલેષભાઈએ કહ્યું છે રાજસ્થાનનો ઉલ્લેખ કર્યો છે, વારંવાર એ જ ઉલ્લેખ થતો હોય છે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે એ, અને ગુજરાતને બદનામ કરવાનું કાવતરું છે. પહેલા તો શૈલેષભાઈએ જે વાત કરી કે કોંગ્રેસ વાળાને મગજ નથી, પણ શૈલેષભાઈ સોરી તમારા કહેવાનું કઈ નહીં, કોંગ્રેસ માટે કોંગ્રેસ નહીં નહીં આપને નથી કોંગ્રેસ વાળા માટે નહીં બોલો. ભારતની સુપ્રીમ કોર્ટે સાબિત કરી આપ્યું છે કે તમે મગજ નથી વાપર્યું. અને બીજું તમે એવું કહ્યું, તમારી માન્યતા રાખું છું, તમારું માન રાખું છું, ભારતીય જનતા પાર્ટીએ બેડ બનાવ્યા, તમે પણ જગ્યા બતાવો જે પણ કહ્યું છે. આ જે ભાજપ ભારતીય જનતા પાર્ટી વાળાએ હોસ્પિટલો બનાવી અને બેડ બનાવ્યા છે એની અંદર મોટામાં મોટો ભ્રષ્ટાચાર થયો છે. અને જે વિશાલભાઈએ જ્યોતિબેન ને રૂજાનબેને કહ્યું કે તમને નંબર આપવો જોઈએ સારી સારી વાતો કરવામાં, મોટા મોટા આંકડા આપવામાં, તમે ગુજરાતની પ્રજાને ગુમરાહ કરી છે. અને જ્યારે તમને ટ્રેનિંગ આપવામાં આવે છે, જ્યારે ડિબેટ ની અંદર તમે આવતા હોય, જ્યારે તમને ટ્રેનિંગ આપવામાં આવે છે કે અત્યારે 25 વર્ષ પહેલા શું કર્યું કોંગ્રેસ સરકારે, 25 વર્ષ પહેલા શું થયું દિલ્હીમાં શું થયું, અરે તમે ગુજરાત ની અંદર ગુડ ગવર્નન્સ ની વાતો કરો છો, વાયબ્રન્ટ ગુજરાત ની વાતો કરો છો, ત્યારે ગમે ગુજરાત ની અંદર શું કર્યું 25 વર્ષ પહેલા, તમે ચડ્ડી પહેરતા હશો, લોકો બીજા ભૂપેન્દ્રભાઈ 25 વર્ષ પહેલા શું કરતા હશે, 25 વર્ષથી તમે વાત શું કરો છો, અત્યારની વાત કરો, 25 વર્ષ પહેલા તો કોંગ્રેસે ગુજરાતને સુશાસન આપ્યું હતું અને રોડ બનાવ્યા, બધી જમીનો એક્વાયર કરી અને ગાંધીનગરની અંદર સચિવાલય બનાવ્યું, આ તમે બધું વેચવા બેઠા છો. એટલે પહેલા તમે તમે જ્યારે લોકો મૃત્યુ પામ્યા છે, આટલા બધા લોકો મૃત્યુ પામ્યા, નામદાર ગુજરાત હાઈકોર્ટે શું મોટો પિટિશન કરવી પડે અને હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે કહેવું પડે કે તમે કંઈ કરતા નથી, લોકો માટે કંઈક કરો. અને બીજી 50,000ની જે તમે વાત કરો છો, 4 લાખ રૂપિયા તો કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ની અંદર હજુ નક્કી કરેલા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે 4 લાખ રૂપિયા વધતા ચૂકવવું જોઈએ અને એની સામે તમે 50,000 વધતા ચૂકવી રહ્યા છો, એ આ લોકોનું અપમાન છે. અને વારંવાર ક્રાઇટેરિયા બદલવાના, પહેલા એવું કહ્યું કે કોરોના ની અંદર કોરોના નું ડેથ ફરજિયાત હોવું જોઈએ, અને તમે જ મારા ઘણા બધા ડોક્ટરો છે શૈલેષભાઈ, એમને સરકારે સૂચના આપી હતી કે કોઈ પણ કોરોના ની અંદર કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો એની અંદર કોઝ ઓફ ડેથ લખવાનું આવે છે, એ કોઝ ઓફ ડેથ એ કોરોના ને લીધે નહીં લખવું. અને કેટલાય ડોક્ટરોએ આની અંદર તો નોકરીઓ છોડી દીધી કે અમે ખોટું નહીં કરીએ, પણ તમે કોઝ એનો આરટીપીસીઆર રિપોર્ટ પોઝિટિવ હોય, એના એના રેડિયોના રિપોર્ટો પોઝિટિવ હોય અને તમે એવું કહો છો કે કોરોના ની અંદર નથી મૃત્યુ પામ્યા, આવા ઘણા લોકો મૃત્યુ પામ્યા છે,
અને લોકો રોડ ઉપર મૃત્યુ પામ્યા છે. એક એક દિવસની અંદર અમારી ધારપુર હોસ્પિટલની વાત કરો, એક દિવસની અંદર 70-80 લોકો મૃત્યુ પામ્યા છે. અને તમે એમ કહો છો કે 10,000 લોકો મૃત્યુ પામે તો આ 20 દિવસની અંદર 2,00,000થી વધુ ફોર્મ ક્યાંથી ભરાયા? એટલે ખરેખર તો સરકારે જે ભૂલ થઈ એ ભૂલ સરકારે સ્વીકારવી જોઈએ અને લોકોની પ્રજાની ગુજરાતની પ્રજાની માફી માંગવી જોઈએ અને કહેવું જોઈએ કે અમારાથી ભૂલ થઈ છે અને હવે અમને ભાન થયું છે. જેમ તમારા નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે હું માફી માંગુ છું. ખેડૂતોની વાત કરી તમે, એક બાજુ તમે એવું કહેતા હતા કે આ કાયદાઓ ખેડૂતના હિત વિરુદ્ધના નથી તો શા માટે પરત ખેંચવા પડ્યા, અને તમે મોદી સાહેબે કહ્યું કે હું ચોખ્ખા મનથી અને સાફ હૃદયથી માફી માંગુ છું. એમ ગુજરાતના મુખ્યમંત્રીએ કહેવું જોઈએ કે હું સાફ હૃદયે અને ચોખ્ખા દિલથી માફી માંગુ છું અને ગુજરાતની પ્રજાની માફી માંગુ છું, અમને અમારી ભૂલ માફ કરો અને અમે ગુજરાતની પ્રજાને વળતર આપી. જી, ભૂલની વાત થઈ રહી છે રુઝાનજી, આપે પણ એ વાત કરી, આપ શું કહેશો? કઈ કઈ ભૂલો આપને જે પ્રકારે દોઢ મિનિટમાં પણ આપ કહી રહ્યા હતા, આગળ આપની વાત. સૌથી પહેલા ભૂલમાં એ હતું કે આપણે ચલો ફર્સ્ટ વેવમાં તો આપણે બધા સમજીએ છીએ કે નવું હતું, કોઈને ખબર ના પડી, એ બધું અગ્રીડ છે. પણ જયારે સેકન્ડ વેવ આવ્યા ત્યારે બધાને ખબર હતી, બધા મોટા મોટા ડોક્ટર બધાએ કહ્યું કે આ સૌથી મેઈન આમાં ઓક્સિજનની જરૂર પડે છે. પણ ના, આપણે એની એની એનું બધું બધી વાર્તાઓ કરી, પીએમ કેરમાં બધું ડોનેશન લાયા, ઓક્સિજનના કઈ નાટક નહીં કરી દીધા. પેલા કઈક લાખ લાખ રૂપિયાનું કઈક રમકડું લઈ આવ્યા હતા, હું ભૂલી ગયાનું શું નામ હતું, અને એના લીધે કેટલો મોટો ભોપાલો થઈ ગયો, લોકો વધારે મરી ગયા એના લીધે. એટલે અલ્ટિમેટલી એક પહેલી ભૂલો હતી કે આપણે એ લોંગ જે આપણે એઝ અ ગવર્નમેન્ટ તમે શું એક્સપેક્ટ કરો? ચલો પહેલી વાર નહોતી ખબર પડી, એક્સેપ્ટ કરી એમ ભૂલ થઈ. પણ તમે બીજી વાર તમે આટલી મોટી ભૂલ કરો જયારે હવે આખા બધાને ખબર પડી ગઈ હતી કે ભાઈ ઓક્સિજન જરૂર છે અને ઓક્સિજનના લીધે લોકો નહીં તો મરી જશે, તો બી આપણે એક પહેલી ભૂલ હતી. બીજું ભૂલ કે પ્લાનિંગ, આપણને ખબર હતી કે બેડ જોઈએ, શું છે કે ભાઈ બેડ જોઈએ, એમ્બ્યુલન્સ સર્વિસીસ જોઈએ, મેડિસિન જોઈએ. સાહેબ સેકન્ડ વેવમાં તો કેવી હાલત હતી કે ડોક્ટરો હાથ ઉછી લીધા હતા કે તમે મેડિસિન લઈ આવો, અને એમાં પછી અત્યારે મારા બીજા મિત્રે બહુ ઘમંડ લીધું કે મેં 17,000 અમે ભાજપા ભારતીય જનતા પાર્ટી 17,000 બેડ મૂક્યા. હા સાહેબ, તમે 17,000 બેડ મૂક્યા, તમે પેલા 5,000 ઇન્જેક્શનો બી પેલા બધા શું કહેવાય પેલા ભેગા કર્યા હતા બિચારા લોકોને ના મળ્યા, તમે 5,000 ઇન્જેક્શનો ભેગા કર્યા લોકોને, શું કહેવાય 500 રૂપિયા ઇન્જેક્શન 5,000-10,000 લેવા પડ્યા. શરમ આવી જોઈએ સાહેબ. એટલે કહું છું કે આ જયારે બી જેટલી બી વાર હું સમજુ તો મારું માથું ચકરાઈ જાય છે કે આ લોકોને આટલા બધા લોકોની લાશ પડી તો બી એ લોકોને હજી બી એક ઘમંડ લે છે કે અમે આ કર્યું. શેની ઘમંડ સાહેબ? ફરી રિપીટ કરીશ, ચૂલુભર પાણીમાં. ત્રીજો પોઈન્ટ, હવે આ બે પોઈન્ટ પર તમે ત્રીજો પોઈન્ટ કે જયારે બી એને પછી તમે નિર્ણયો લો, કેવા કેવા નિર્ણયો? પેલા બિચારા જીએમડીસી કે ત્યાં તમે લોકો કહ્યું કે ભાઈ ચલો લોકોને અમે બે એડો મૂક્યા છે, તો જીએમડીસીમાં લોકોને બોલાયા તો ભાઈ ખાલી 1-8 મિનિટમાં લોકો આવી શકે. બિચારા રિક્ષામાં લોકોની બહાર લાઈનો લાગીને લોકો કેટલા રિક્ષામાં મરી ગયા. આવા આવા તમે નિર્ણયો લેતા હતા, તમારા ગવર્નન્સ, ગુડ ગવર્નન્સ, સંવેદનશીલ બધી તમારી સરકાર, આવા આવા નિર્ણયો લીધા અને લોકોની લાશ એટલે પડતી હતી. ત્રીજો પોઈન્ટ, ચોથો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જયારે બી આ બધું થયું તો તમારી જે આખી આખી ભાગી પડી હતી, આખી સિસ્ટમ તમારી ભાગી પડી હતી, ઇન્કલુડિંગ યોર ડોક્ટર, યોર સ્ટાફ, યોર પીપલ, એવરીબડી, એવરી સ્ટાફ, કોઈના બધા ડિમોરલાઇઝ. એટલે તમે લોકોને એ કરવા જુદા જુદા આંકડા આપ્યા, ખોટા ખોટા આંકડા આપ્યા લોકોને પંપ અપ કરવા, અને ફાઇનલી તમે એ કર્યું જે સૌથી ગંદું કામ છે, સૌથી નીચ કામ મારા ભાષામાં કહેવાય, કે તમે જે લોકોની જે બિચારા એક્સપાયર થઈ ગયા, યુ કુડ નોટ ગીવ અ ડિગ્નિફાઈડ ડેથ ટુ ધેમ. એક તમે એ લોકોને ડિગ્નિફાઈડ ડેથ બી નહીં આપી શક્યા. આ એક લિમિટ હતી સાહેબ. એક આપણો ધર્મ, આપણે આમ તો બધો બહુ મોટા હિન્દુ ધર્મ ના આપણા દેશ ધર્મ ની વાતો કરીએ છીએ, આપણો સૌથી પહેલા ધર્મ છે કે કોઈ આપણો દુશ્મન બી મરી જાય છે ને આપણે એક ડિગ્નિફાઈડ ડેથ આપી છે, આપણે ડિગ્નિફાઈડ ડેથ ના આપી શક્યા અને હવે અત્યારે ભાકા ફૂટીએ છીએ. સર, સાચું કહું છું સર, આ બોલી બોલીને મારું મગજ એકદમ એ થઈ જાય. જી ડોક્ટર વિશાલ, જે પ્રકારે લોકોને એવી જે મૂંઝવણ હતી, સર્ટિફિકેટની વાત કરીએ છીએ, મોતના કારણનું ઘણા લોકોને એક મૂંઝવણ હતી અને તેના કારણે ફોર્મ પણ લાંબા લાંબા અત્યારે મોટા મોટી સંખ્યામાં ભરાઈ ગયા અને સત્તાવાર આંકડો ઓછો છે. આપનો અવાજ મ્યુટ છે વિશાલભાઈ. સૌપ્રથમ એક વાત કરી કે શૈલેષભાઈને એક વસ્તુ કહેવા માંગીશ કે જ્યાં સુધી એમનામાં કોઈ નતું બોલ્યું તો અત્યારે એ ના બોલે વચ્ચે. સૌપ્રથમ જે રીતે એમણે પહેલા ચર્ચા કરી શરૂઆતમાં કે સૌપ્રથમ કિરીટભાઈને ગણાવ્યા, પછી રુઝનબેનને ગણાવ્યા, પછી બેનને પણ ગણાવ્યા. એટલે અલ્ટિમેટલી આ વસ્તુ એ સાબિત કરી બતાવ્યું કે ખાલી એ એકલા સાચા છે, અહીંયા આગળ જેટલા પણ ડિબેટમાં બેઠા છે એ બધા ખોટું બોલી રહ્યા છે.
અને બીજી વસ્તુની વાત કરીએ કે જે રીતે રુઝાનબેન અને જ્યોતિબેન છે કે એક સામાજિક કાર્યકર્તા છે, એ કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા નથી, એ પહેલા એમણે જાણી લેવું જોઈએ કે એ કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયેલા વ્યક્તિ નથી. અને બીજી એક સત્ય હકીકત કહેવા માંગીશ કે જે રીતે વાતચીત કરી ને કે એમણે સૌ પ્રથમ કે વાત કરી આંકડાઓની વાત કરીએ તો અહીંયા આગળ જે ગુજરાતના ખાલી આંકડા જે બતાવેલા છે ને 10,088 આંકડા બતાવેલા છે, એની સામે પોઝિટિવ કેસ 8,02,000 કેસ પોઝિટિવ બતાવ્યા છે. જયારે દિલ્હીની વાત કરીએ તો દિલ્હીની અંદર 25,000 ડેથ રેટ બતાવ્યો છે કે 25,029 લોકોના મૃત્યુ થયેલા છે. એટલે કે ગુજરાત કરતા તો દિલ્હી ક્યાંક નાનું ગણીએ તો પણ દિલ્હીની અંદર 25,000 કેસના આંકડા બતાવેલા છે. રાજસ્થાનની અંદર ની વાત કરીએ તો 8,900, પંજાબની અંદર 16,500 અને મહારાષ્ટ્રની અંદર 14,028 આટલા મોતના આંકડા બતાવેલા છે જે રીતેના એક રિપોર્ટના અહેવાલ મુજબ. એટલે એક વસ્તુ વાત કરીએ કે સ્પષ્ટીકરણ તમને એક વસ્તુ કહેવા માંગીશ કે 25,000 આંકડા જે દિલ્હીની વાતો કરતા ને જયારે જે રીતે કિરીટભાઈએ કીધું એ 100% સત્ય હકીકત છે કે બે વસ્તુ ભણાવવામાં આવતી હોય, કોંગ્રેસ તો કોંગ્રેસની 25 વર્ષની જૂની રાજકારણ અને જયારે આમ આદમી પાર્ટીની કઈ વાત આવતી હોય તો દિલ્હીની અંદર શું ખરાબ થયું, શું સારું થયું એ નહીં બતાવે પણ શું ખરાબ થયું એને પહેલા લોકોની સામે. અને એક વસ્તુ આપના માધ્યમથી એક વસ્તુ કહેવા માંગીશ કે જનતા જે છે ને જનતા સત્ય માંગે છે. આપના માધ્યમથી જે પણ લોકો જોઈ રહ્યા છે ઓનલાઈન માધ્યમથી કે ઘરે બેઠેલા લોકો, ખાલી સાહેબ એક તમે નીચે કોમેન્ટ સ્ક્રોલ કરતા જજો તો તમને ખબર પડશે કે જનતા તમને કેટલી ચાહે છે. એક વસ્તુની વાત કરીએ કે ચૂંટણીની અંદર દરેક લોકોએ રેલીઓ કરી હતી, એની અંદર કોઈ એક પક્ષની વાત નથી કરવા માંગતો, દરેક લોકોએ રેલીઓ કરી છે. દરેક લોકોએ ક્યાંક ને ક્યાંક જયારે ઇલેક્શન કમિશને ઇલેક્શન જાહેર કરે ત્યારે એ લોકોને રેલી કરવી પડી. બીજી વસ્તુની વાત કરવા માંગીશ કે જયારે ફોર્મની વાત કરતા હોય ને આરટીપીસીઆર ટેસ્ટની વાતો કરતા હોય કે જયારે તમારી સરકાર આ રીતેના ફોર્મની વિતરણ કરી રહી છે ને આટલી સંવેદન જયારે મોતના આંકડા બતાવવાના હતા ત્યારે મોતના આંકડા જે રીતે વાત કરી એ જ રીતે આની અંદર ડેથ રેશિયોની અંદર કોવિડ નતું લખેલું અને એ રીતના ફોર્મ સ્મશાન ગૃહની અંદરથી એમને આપવામાં આવી દેવામાં આવતા હતા. અત્યારની વાત કરીએ છીએ કે જે એમ કહેવા માંગે છે કે આરટીપીસીઆર ટેસ્ટ હશે એમને એમના ફોર્મ કલેક્ટ કરવા આ છે તે છે વોટ એવર, તો તમારા ત્યાં 2,00,000 લોકો લાઈનમાં ઉભા હોય એટલે 2,00,000 લોકો કઈ ઘરની અંદર મરી જતા હોય એમને અને એમને કહી દીધું કે અમારા 50,000 માટે અમે લાઈનમાં ઉભા રહીએ. એટલે તમારે એક એક શરમથી એ ડૂબી મરવું જોઈએ કે જયારે તમે આવા ડિબેટના માધ્યમથી તમે કહેતા હોય કે અમારા 2,00,000 લોકો જયારે લાઈનમાં ઉભા હોય છે અને એમ કહેતા હોય કે પ્રોટોકોલ બદલી રહ્યા છે કે આરટીપીસીઆર ટેસ્ટના જેને જેને રિપોર્ટ હશે એને પણ સહાયતા મળશે. એટલે એક તમને કહેવા માંગુ છું કે તમારી પોલિસી ક્યાંય પાકી નથી. પોલિસીની સાથે સાથે જે લોકોનો ડેથ રેશિયો છે એ ખરેખર ઊંચો છે એ હું નહીં અને જે આપણે જે વાત કરીએ કે સંવેદનશીલ મુખ્યમંત્રી કે ઓક્સિજનના કારણે એક પણ મૃત્યુ થયેલ નથી એ સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું ત્યારે આ માધ્યમથી હું એક કહેવા માંગીશ આપણે એક ભૂલ તો સ્વીકારો કે ઓક્સિજનના કારણે જે મૃત્યુ થયા છે એ હકીકતના મૃત્યુ છે. એક વસ્તુ કે ગુજરાતની જનતા એ ખરેખર હકીકત માંગે છે, સ્મશાનના જે ચીમનીની પાઇપો હોય ને બળીને ખાક અને ઓગળી ગઈ છે એ ક્યારે ઓગળે એ તમે લોકો અને જે ગુજરાતની જનતાને આપના માધ્યમથી જનતા જોઈ રહી છે એ લોકોને પણ ખબર છે કે એમના ત્યાં શું હાલત હતી. અને જયારે તમે આવો 10,000 આંકડો આટલા 8,00,000 કેસ સામે તમે લાઈન મૂકી દો એ કેટલું વ્યાજબી છે અને તમે પ્રવક્તા દ્વારા જે રીતેની જાહેરાત કરાવડાવો છો એ કેટલી સાચી છે. ખરેખર એક વસ્તુ છે કે જયારે કોરોના મહામારી આવી છે એકનો આંકડો બધાને ખબર છે, તેનો મતલબ કે જે રીતે ભાજપના પ્રવક્તા અત્યારે કહી રહ્યા છે કે અહીંયા બેઠેલા તમામ ડિબેટના લોકો ખોટું બોલી રહ્યા છે, માત્ર ભારતીય જનતા પાર્ટી સાચી છે અને વાહ વાહ કરી રહી છે, તો આપણે એ રીતે સ્વીકારીએ. પણ એ વસ્તુની સ્પષ્ટતા અત્યારે મારા ભાજપના મિત્ર કરી દે કે અહીંયા રુઝાનબેન બેસેલા છે એમને અત્યાર સુધી ખોટું બોલે છે, જ્યોતિબેન બેઠા છે એ ખોટું બોલે છે, કિરીટભાઈ બેઠા છે એ ખોટું બોલે છે, માત્ર એ જ સાચું બોલે છે. તો આપણે એ રીતે પણ ગુજરાતી જનતા અમને એક્સેપ્ટ કરશે પણ ક્યાંક ને ક્યાંક સાચું તો બોલો. આવા ઓનલાઈન જયારે લાઈવ ડિબેટ ચાલતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક આ આંકડાઓ છે એ આંકડા સ્વીકારો. જયારે તમે દિલ્હીની વાત કરો દિલ્હીના સ્પષ્ટીકરણના આંકડા છે, રાજસ્થાનના આંકડા છે રાજસ્થાનના સ્પષ્ટીકરણના આંકડા છે, તો તમારા ગુજરાતના ખાલી 8,00,000ની સામે 10,000ના આંકડા છે. હવે એ તમે નક્કી કરો અથવા ભાજપના પ્રવક્તા નક્કી કરશે, અત્યારે ભાજપના ડિબેટના માધ્યમથી નક્કી કરશે કે શું સાચો આંકડો છે. જ્યોતિજી આપના મતે શું કહેશો, જે સાચા અને ખોટાની અત્યારે માયાજાળ છે વધારે રચાઈ રહી છે, આપ શું કહેશો, શું સાચું અને શું ખોટું? હું પહેલા તો એ કહેવા માંગીશ કે વિરોધ પક્ષ હોય એટલે કોંગ્રેસ હોય કે આપ હોય, જો એ સરકારની કોઈ ખોટી નીતિ માટે સરકારની
ટીકા કરે તો પછી એને એવી રીતે ના લેવાવી જોઈએ કે જનતાને ગેરમાર્ગે દોરે છે. એ એમનો ધર્મ છે, નિભાવે છે વિરોધ પક્ષ. બીજી વસ્તુ, ચાલો વિપક્ષોને કદાચ એમનું સત્તાનું તમે કહી શકો, પણ કોર્ટ તો એ બધાથી પર હોય ને. તો જયારે આ ફટકાર લગાડી છે એ સુપ્રીમ કોર્ટે લગાડી છે. શૈલેષભાઈ પૂછતા હતા કોંગ્રેસ વાળાને કે તમે રાજસ્થાન ને મહારાષ્ટ્રમાં શું કર્યું, તો હવે આમાં એવું છે કે સુપ્રીમ કોર્ટ, અત્યારે આપણે ગુજરાત કોર્ટની વાત, અરે ગુજરાત સરકારની વાત કરી રહ્યા છીએ, સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પડકાર લગાવી છે, રાજસ્થાનને કે એને નહીં, કારણ કે સુપ્રીમ કોર્ટના આદેશની ઉપર જઈને ગુજરાત સરકારે કમિટી નિમિત્તી, એટલે એવું બીજા કોઈ રાજ્યોએ નથી કર્યું. એને હું તમને એક વિશ્લેષક તરીકે કહીશ કે આપણા ગુજરાતમાં ને યુપીમાં બે જગ્યાએ એવું કરવામાં આવ્યું છે કે આંકડા છુપાવવાનો બધો ખેલ કરવામાં આવ્યો છે. યુપીમાં પણ આ જ થયું હતું, જયારે પત્રકારો પહેલા સ્મશાન જઈને લાઈનના ફોટા પાડી લાવતા હતા અને ત્યાંથી આંકડા લઈ આવ્યા હતા સ્મશાનમાં જઈને, ત્યારે સ્મશાનોને સૂચના આપવામાં આવી હતી કે ત્યાંથી આંકડા આપવા નહીં. તો આ શું બતાવે છે? શું કરવા સરકારે આવી સૂચના આપવી જોઈએ? એ ખોટા, મતલબ એ માહિતી છુપાવવા માંગે છે તો જ હવે આદેશ આપે ને. બીજી વસ્તુ કે જયારે ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થયા તો એક સરેરાશ કાઢવામાં આવી હતી કે જી શૈલેષભાઈ આપની પાસે આવું છું. શૈલેષભાઈ, જે પ્રકારે તમામની વાત આપણે સાંભળી, ખૂબ જ મોટા મોટા આરોપો થઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી પર, આંકડા છુપાવવાની સરકારે જાટકણી કાઢી તો સરકારની જ ભૂલ છે, મુખ્યમંત્રીને કંઈ ખબર નથી તેવો પણ સરકાર કોર્ટની વાત કરીએ તો તે ઉલ્લેખ કર્યો છે. તો શા માટે કોર્ટે આ શબ્દો વાપરવા પડે છે? સરકારમાં આપણે વાત કરીએ તો ખૂબ જ મોટા મોટા અધિકારીઓ પણ છે, અમુક અધિકારીઓના કામકાજ ન કરવાને લીધે આ બધું થઈ રહ્યું છે, આપને એવું લાગે છે? શિવમભાઈ, પ્રથમ તો કોર્ટનો આદેશ અમારે શિરોમાન્ય છે, એ વાત મેં અગાઉ પણ કરી, પરંતુ આપે જે કહ્યું કે આંકડા છુપાવે છે, તો આંકડા ક્યારેય છુપાવ્યા નથી. અને હમણાં આમ આદમી પાર્ટીના મારા મિત્ર, જો કે ભૂલથી પણ કંઈક સત્યના માર્ગે જતા રહ્યા છે કે દિલ્હીમાં 25,000 લોકોના મૃત્યુ થયા છે. હવે હું એ કહેવા માગું છું શિવમભાઈ કે આ કોરોનાની ગાઈડલાઈન છે, કેવી રીતે કોરોનાના મૃત્યુ થયા છે કોરોનાના કારણે, એ ગાઈડલાઈન છે. માનો કે કોરોનામાં કોઈ દર્દી દાખલ થયા હોય અને એનું મૃત્યુ કોરોનાના કારણે થયું હોય તો કોરોનામાં લખાય. એનું મૃત્યુ માનો કે એટેક આવવા, ને એટેક અને કોરોનાને કઈ એટલો બધો સંબંધ નથી. બીજું કે એને બીજા કોઈના વચ્ચે નથી બોલતો ને, તો આપે કોઈ વચ્ચે ન બોલું, નહીતર હું જો વચ્ચે બોલીશ તો તમારો એક અવાજ પણ નહીં આવે. આપણે જે આપનું સત્ય, આપણે જે કહી રહ્યા છો અમે સત્ય લઈ રહ્યો છું. દિલ્હીથી અને ગુજરાતમાં 10,087 એવું રાજ્ય સરકારના પ્રવક્તા જીતુભાઈ વાઘાણીએ કહ્યું છે. હવે કોરોનાની ગાઈડલાઈન કેન્દ્ર સરકારની છે, તમામ રાજ્યો માટે લાગુ પડે છે. તમામ રાજ્યો માટે જ્યારે ગાઈડલાઈન લાગતી હોય તો ગાઈડલાઈન તો બધાની સરખી હોય, એનો મતલબ એ થયો કે કેન્દ્રની સરકારની ગાઈડલાઈન પ્રમાણે તમામ રાજ્યોનું બધું નિયમો સરખા છે, પરંતુ એમાં હાઈએસ્ટ દિલ્હી જાય છે. તો દિલ્હીમાં 25,000 આટલું નાનું રાજ્ય છે, એમ છતાં પણ 25,000 લોકોના મૃત્યુ કોરોનાના કારણે થયા છે, તો બીજા મૃત્યુ તો ઘણા થયા હોય. એનો મતલબ એ થયો કે દિલ્હી રાજ્યના આરોગ્ય વિભાગે અને એની સરકારે કેર નથી લીધી, અને ગુજરાતની સરકારે અને ગુજરાતના પેરામેડિકલ સ્ટાફ અને ગુજરાતના હેલ્થ અને આરોગ્ય વિભાગે કેર લીધી છે, એટલે 8,00,000ની સામે માત્ર 10,087 કોરોનાથી મૃત્યુ થયા છે. એનો મતલબ એ થાય કે ગુજરાત સરકારે ક્યાંક ને ક્યાંક પ્રિકોશનના પગલાં લીધા છે. મારા બેનશ્રી રુજાનબેન કહેતા હતા કે જીએમડીસીની વાત કરી, જીએમડીસીમાં ગુજરાત રાજ્યની ભારતીય જનતા પાર્ટીની અગવાઈવાળી સરકારે 900 બેડ કોરોના માટે તાત્કાલિક કર્યા હતા. એ ગુજરાતની સરકાર હતી, અને અભિનંદન ના આપો તો કાંઈ નહીં, પણ એ બાબતે નેગેટિવ ન બોલવું જોઈએ. અત્યારે કોરોનામાં સાજા થયા છે ને એના પરિવારો પણ આ ડિબેટ જોઈ રહ્યા છે, એટલે બોલવામાં ધ્યાન રાખવું જોઈએ. ત્રીજી વાત થઈ કે ભાઈ
5000 ઇન્જેક્શન રેમડેસિવિર સુરતની વાળી વાત કરી હતી, અરે એ મફતમાં આપ્યા છે, એમાં કોઈની પાસેથી પૈસા નથી લીધા. તમે જરા નોલેજમાં રાખો, નોલેજ ન હોય તો બોલવાની જ થોડુંક બાધા રખાય. અને જ્યાં સુધી સવાલ વાત કરતા માત્ર ભારતીય, અને મેં જ્યોતિજી અમીન બાબતે કઈ બોલ્યો જ નથી, એટલે આમ આદમી પાર્ટી ના પ્રવક્તાએ થોડું બોલવામાં ધ્યાન રાખવું જોઈએ. જ્યોતિજી અમીન પણ સરકારની સામે બોલે છે, પણ વ્યવસ્થિત બોલે છે. અમારી જવાબદારી છે, અમને લોકોએ જવાબદારી આપી છે. કોરોનાની કપરી કામગીરી કર્યા પછી પણ ગાંધીનગર જેવા કોર્પોરેશનમાં પણ અમને જવાબદારી આપી છે. જિલ્લા તાલુકા પંચાયત અને કોર્પોરેશનમાં તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને જવાબદારી આપી છે. એટલા માટે કે અન્ય રાજ્યની કમ્પેરિઝનમાં સરખામણીમાં ગુજરાતની સરકારે સારું કામ કર્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગાંધીનગરમાંથી કંઈક સબક લે એવી નમ્ર વિનંતી છે. કોણે શું કર્યું એ લોકોએ રિઝલ્ટ આપી જ દીધું છે, બધાએ રિઝલ્ટ આપી જ દીધું છે. જ્યોતિ અમીન, આપની વાત અધૂરી રહી ગઈ હતી. એટલે આટલો બધો ડેથ ટોલ દેખાય, જો આપણે ત્યાં પણ સાચા આંકડા આપવામાં આવ્યા હોત તો આપણો બી ડેથ ટોલ. અને એમાં કશું એકચ્યુઅલી શરમાવા જેવું છે જ નહીં. શું કરવા સરકાર અને શરમજનક રીતે રહેલી જ મને સમજાતું. જયારે બીજી લહેર હતી ઠીક છે, ભૂલો થાય, પણ પછી એને સ્વીકારવામાં ખેલદીલી બતાવવામાં આવે ને એ ઈચ્છનીય છે. જયારે એને છાવરવામાં આવે, એના માટે ખોટા બહાના કરવામાં આવે તો એ પછી બરાબર નથી. બીજી વસ્તુ કે અત્યારે જેવી રીતે કહ્યું કે આ ફોર્મ ને બધામાં એક્સપર્ટ એટલે મીન્સ બધી કામ કરીએ છીએ એટલે ભૂલો થાય, બરાબર. પણ જયારે ફોર્મ બન્યા તો એની અંદર શું શું બધા મુદ્દા રાખવા, એ તો બધા એક્સપર્ટ હોય બનાવનારા. તો પછી આવી બધી નાની નાની ભૂલો કરે જે મારા જેવા સામાન્ય માણસની સમજમાં આવતી હોય કે આવું બધું ફક્ત લાભાર્થીઓની સંખ્યા ઓછી. હવે મને એક વસ્તુ કહો, જે પહેલું એફિડેવિટ હતી એમાં એક વસ્તુ હતી કે ડેથ સર્ટિફિકેટ જોઈન કરવું કે કેસ પેપર એને પુરાવા આપવા. હવે કોઈ પણ હોસ્પિટલે કોવિડ પેશન્ટને એમના કેસ પેપર આપ્યા જ નથી, એક પણ પેશન્ટને નહીં. તો એ આવે ક્યાંથી? બીજી વસ્તુ કે ડેથ સર્ટિફિકેટમાં મોટા ભાગે કોમોર્બિડ લખી દેવામાં આવ્યું હતું, કારણ કે કોમોર્બિડ આજે બીપી ડાયાબિટીસ એટલો બધો સામાન્ય થઈ ગયો છે કે બધા કોઈને કોઈને એ રોગ કોઈને કોઈ હોય જ. પણ છતાં જયારે કોરોનાથી મરે ત્યારે ડોક્ટરો દ્વારા એને કોમોર્બિડ લખી દેવામાં આવ્યું. શું કરવા આ બધું, આ બધા ખેલ શું કરવા? કોરોનાથી લખ્યું હોત તો શું વાત. હવે બીજી વસ્તુ કે 400,000 નો આંકડો ક્યાંથી આવ્યો? કારણ કે પહેલા આપણા પ્રધાનમંત્રીશ્રીએ 400,000ની જાહેરાત કરી વળતરની, પણ પછી એ ફક્ત જાહેરાત રહી, કશું થયું નહીં. એટલે પછી સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે આ જાહેરાત કરી છે તો એના વિશે ખરેખર તમારી પાસે શું પ્લાનિંગ છે અને કઈ રીતે કરવાના છે એ જણાવો. ત્યારે પછી જયારે એફિડેવિટ દાખલ કરવામાં આવી ત્યારે આંકડો ઘટીને 50,000 આવી ગયો. તો ખરેખર એ હતું કે દાનત ઓછા ની જ હતી, ખાલી જાહેરાત કરવા માટે આંકડો મોટો બતાવવામાં આવ્યો. હવે બીજી વસ્તુ કે 50,000 નું બળતર શું બરાબર છે? કારણ કે જે બી કોરોનાથી મર્યા આજે તે વખતે પ્રાઇવેટ હોસ્પિટલોએ ઘણી લૂંટ ચલાવી હતી, અને ઘણા બધા એવા પણ હતા કે જેમને કશે બી એડમિશન નહોતું મળ્યું. આપણે જાણીએ છીએ કે તે વખતે બેડની સંખ્યા બહુ જ ઓછી હતી, એટલે ઘણા બધા રસ્તામાં પણ એક્સપાયર થઈ ગયા, હોસ્પિટલના પ્રાંગણમાં પણ એક્સપાયર થઈ ગયા અને ઘરે પણ એક્સપાયર થઈ ગયા. તો પછી એમને જે હોસ્પિટલમાં હતા પ્રાઇવેટ, એમને તો ખર્ચો લાખોનો છે, કારણ કે તે વખતે ખાનગી હોસ્પિટલોએ ઘણી લૂંટ બચાવી અને તે વખતે કશું કંટ્રોલ નહોતું થઈ શક્યું. હું માનું છું કે સરકારે બેડ બનાવ્યા પણ આનંદ ફાનંદમાં, અને કેવા બેડ હતા અને કેવી સગવડ હતી સૌ જાણે છે, કારણ કે એકલા બેડ થી હોસ્પિટલ ઊભી ના થાય એના માટે સ્ટાફ જોઈએ, અને સ્ટાફ તો જેટલો હોય એટલો જ હોય, એ કઈ રાતોરાત વધી ના શકે. ડોક્ટરો કે પેરામેડિકલ સ્ટાફ ની સંખ્યા રાતોરાત ના વધી શકે, એટલે એકલા. અને આમાં જો સાપાશી ને પાત્ર કોઈ હોય તો એ આપણો આખો હેલ્થ કોરોના વોરિયર્સ છે,
કે એ લોકોએ રાત દિવસ ઉજાગરા કર્યા છે, કોઈ કાર્યકર્તાઓ કરવા નથી આવ્યા, પછી એ કોંગ્રેસ ના હોય કે ભાજપ ના હોય, કાર્યકર્તાઓ કે કોઈ, કારણ કે કોરોના રોગ જ એવો છે કે સગાવાલા પણ મદદ કરવા ના ફરકે, તો પછી બહારનાની કોઈની અપેક્ષા ના રખાય. પણ હા, આપણો જે હેલ્થ નું હતું, પણ હા, કેઓસ એ હતો કે જે એક લાઈન સ્મૂધ હોવી જોઈએ એને આખા તાઇફા, એટલે મને ના સમજાયું કે એવા કેવા એક્સપર્ટ સરકારમાં બેઠા છે કે જે એક વ્યવસ્થા પૂર્વક ની નિર્ણય નથી લઈ શકતા. ભાજપાની એક ખાસિયત મારે કબૂલવી પડે કે એ લોકોનું જે પક્ષનું મેનેજમેન્ટ છે એ બહુ જબરજસ્ત છે, તો પણ પછી એ મેનેજમેન્ટ નું પાવર આ શાસન વ્યવસ્થામાં કેમ નથી દેખાતું? શું કરવા એમને નથી ખબર હોતી કે ક્લર્ક લેવલ ના શું, જયારે કાર્યકર્તાઓની પડે પડની વિગત હોય છે કે ક્યાં જાય છે, શું કરે છે, કેટલું એનું રિઝલ્ટ છે, તો એ વસ્તુ શાસન વ્યવસ્થામાં લાગુ કરાય. જી જ્યોતિજી, અંતમાં આપનાથી શરૂઆત કરીશું, અંતિમ રિએક્શન જે લેવાનો છે. 50,000 સહાયની આ વાત કરી રહ્યા છે, આંકડાની માયાજાળની તો વાત આપણે કરી, પરંતુ અંતમાં એક એક મિનિટમાં બધા પાસેથી હું પ્રતિક્રિયા લેવા માગું છું. 50,000ની સહાય જે કહી રહ્યા છે કે ખૂબ ઓછી છે, આપના મતે આપથી શરૂઆત કરીએ, ઓછી છે કે બરાબર છે? જ્યોતિજી, કમસે કમ 1,00,000 તો આપવું પડે. હું સમજુ છું કે સરકાર પણ ભારણ વધશે, કારણ કે આમાં હવે સાચા આંકડા બહાર આવવાના છે, પણ 1,00,000 તો કમસે કમ આપવું જ જોઈએ. કારણ કે જાહેરાત પાછળ જયારે ખર્ચો કરોડો નો કરી શકો છો, તો વળતર માટે તો કરી જ શકાય, અને એને ઓછામાં ઓછા સરળ બનાવીને ખરેખર આપો. હવે આમાં 2-4 ખોટા લઈ જશે, વાંધો નહીં, કારણ કે કમ્પાઉન્ડર ના રૂપમાં ઘણી બધી યોજનાઓના પૈસા ખોટી જગ્યાએ જાય જ છે, તો આમાં થોડા ઘણા ખોટા જતા રહેશે. આંકડા જે છે એમ ગુજરાતના ખાલી સાચા આંકડા બી પ્રસારિત કરશો ને, તો લોકોના દિલમાં રહેશો, નહીં તો પછી જે આવનારો સમય છે તો બતાવશે. અને એ ફરીથી એક વખત કહી દઉં કે અહીંયા બેઠેલા જે જ્યોતિબેન ને રુજાન મેડમ છે, એ કોઈ પોલિટિકલ પાર્ટી થી નથી આવી રહ્યા, એ વારંવાર ડિબેટ ચાલુ થઈ રહી હતી, આજથી અત્યાર સુધી એક જ સમજાઈ રહ્યા છે. ખાલી સરકાર ભૂલ સ્વીકારે કે અમારાથી ભૂલ થઈ છે, પણ ખરેખર ક્યાંક ને ક્યાંક અત્યારે જોયું આપણે કે ક્યાંય નીચું નમવા નથી દેવું, એ ગુજરાતની દરેક જનતા જાણે છે. અને ગુજરાતની જનતાનો વિશ્વાસ જીતવો, તો સાચા આંકડા બહાર પાડશો ને, તો એ ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાને ન્યાય મળશે, અને ખરેખર જે લોકો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે એમને પણ સહાય મળશે, તો ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતા આશીર્વાદ આપશે. તો મારું બસ એટલું જ કહેવું છે, ક્યાંક ને ક્યાંક સાચા આંકડા બહાર પાડવા. જી કિરીટભાઈ, જી કિરીટભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. જી જી, હા, આગળ એમની પાસે જોડાવાની કોશિશ કરીશું. રુદાનજી, આપનું શું મંતવ્ય છે સહાય મુદ્દે? અંતમાં સૌથી પહેલા સહાય મુદ્દે, હું તો, મને તો 4,00,000 ઓછા લાગે છે, ને હું તો કહું 5,00,000 ઓછા છે, પણ 5,00,000 આપો, વાંધો નહીં, કારણ કે જરૂર છે. જેન્યુઇન નોર્મલ બિચારા લોકો મરી ગયા છે, બિચારાને બહુ તકલીફ થઈ છે. તમે ગ્રાઉન્ડ લેવલ પર કામ કરો, નાના નાના લોકો છોડો, બિચારા મધ્યમ વર્ગ ના લોકો બી જ્યાં અહીંયા નથી રહ્યા, નથી રહ્યા, અત્યારે લોકોને નોકરીઓ છૂટી ગઈ છે. સૌથી પહેલા 4,00,000 ના બદલે 5,00,000 આપણે થોડી ઇનફ નહીં કહેવાશે, પણ એટલીસ્ટ એ લોકોને એક રાહત થશે. એક પણ બીજું ઇમ્પોર્ટન્ટ મારે કહી દઉં છે કે આના આપણે દિલ્હી ને ગુજરાતમાં જ રમીએ છીએ, હું મધ્યપ્રદેશમાં થોડી રમી લઉં કે મધ્યપ્રદેશમાં મારી પાસે ડેટા છે. તમે બધા ભૂલી ગયા છો એક્સેસ ડેથ. એક્સેસ ડેથ એટલે જો નોર્મલી માન લો ગુજરાતમાં 100 લોકો મરતા હોય આખા વર્ષમાં, એક્ઝામ્પલ આપું છું, એના બદલે 150 મરે, એનો મતલબ કેમ કે 50% કેમ વધારે મરી ગયા? તો ભાઈ કઈક થયું એટલે મરી ગયા. સિમિલરલી આખો એક રિપોર્ટ રિસર્ચ આવી છે, ખાલી 11 સ્ટેટ્સ આવી છે, જેમાં અનફોર્ચ્યુનેટલી ગુજરાત ને યુપી નથી, પણ એ રિસર્ચ માં મધ્યપ્રદેશ ની રિસર્ચ કહે છે કે એ લોકોએ 23% એટલે 128 લોકો મરી ગયા કોવિડ ના લીધે, અને ખાલી બતાવે કે 100 લોકો મરી ગયા છે. એટલે તમે વિચારી શકો છો, સોરી 23% એટલે એ લોકોને 8,000 લોકો મરી ગયા તો કોવિડ ના લીધે એવું બતાવ્યું, જયારે હકીકતમાં 1,92,000. એટલે યુ કેન અન્ડરસ્ટેન્ડ કે કઈ રીતે એ લોકો ડેટા મર્જ કરી રહ્યા છે. એટલે મહેરબાની કરીને લોકોની આટલી બદદુઆ ના લો. ભલે તમે અત્યારે ગાંધીનગર ગણાય દીધું, તમને ખબર છે કે ગુજરાતમાં લોકોનો પ્રેમ છે એટલે તમે અત્યારે જીતી રહ્યા છો. બીજા સ્ટેટમાં જોઈ લીધું ને, પેટ્રોલનો ભાવે નીચે આવી ગયો અને પેલું ફાર્મ લો નીકળી ગયા. એટલે સાહેબ, તમે ખાલી ગુજરાત જ ના સમજો, પૂરું ઇન્ડિયા છે, અને ઇન્ડિયામાં તમને ખબર છે શું હાલત છે. હું તો કહું છું કે ભાઈ ભગવાન, આપણે અગર પેટ્રોલ 52 લાવવું હોય તો બધાને ખબર છે શું કરવાની. એટલે મારે તો એ જ ઈશા હેલ્પ જોઈએ છે મારે. શૈલેષભાઈ, અંતિમ રિએક્શન?
પ્રથમ તો કોરોના મહામારી જે છે શિવમભાઈ, એ એકમાત્ર ગુજરાતમાં જ આવ્યું હોય એવું એક વાતાવરણ ઉભું થયું. કોરોના મહામારી ભાઈ વચ્ચે ના બોલો, આ તમારી હવે ટેવ બંધ કરી દે ભાઈ. બધાની વાત કરી, મધ્યપ્રદેશની વાત કરી, આપણે બધાની વાત કરીએ છીએ. શૈલેષભાઈ વાત કરીએ છીએ, શૈલેષભાઈ બધાની વાત કરી છે, આખા ગુજરાતની, આખા દેશની પણ વાત કરી આપણે, ગુજરાતની કોઈ વાત નહીં કરી. જ્યોતિજી અમીનનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમણે ભારતીય જનતા પાર્ટીના માઇક્રો મેનેજમેન્ટના વખાણ કર્યા છે. અને સહાય જે અમુક લોકો વાત કરતા હતા કે સહાય સહાય કોને કહેવાય એ સમજાય જાય તો આખું સમજાય જાય. માનો કે મકાન બનાવવાનું હોય ને તો મકાન 2 લાખનું બને પણ સહાય કેટલી મળે? 1,20,000 રૂપિયા. એટલે એ સહાય છે, એ મદદ છે, એ વળતર છે. સમગ્ર માનો કે કોઈ પણ માણસનું મૃત્યુ થાય તો માણસનું મૃત્યુની કિંમત ક્યારે આંકી જ ન શકાય, એ દુઃખદ ઘટના છે, એને અમે વખોડીએ છીએ. પરંતુ જે રીતે કોરોનાની મહામારી આવી છે અને એને હરાવવા માટે વગર લોકડાઉને ગુજરાત સરકારે કામ કર્યું છે, એટલા માટે ગુજરાત સરકારને અભિનંદન તો આ કોઈ નહીં આપે. પરંતુ હું ગુજરાત સરકારના પેરામેડિકલ સ્ટાફથી લઈ અને છેક સુરક્ષા અને સફાઈ કર્મચારી અને ગુજરાતની સમગ્ર ટીમને અભિનંદન આપું છું કે એમણે કોરોના મહામારીમાં સારી કામગીરી કરી છે. એટલા માટે જ મોતનો આંકડો અન્ય રાજ્ય કરતા ખૂબ ઓછો છે. બાકી તો જેને નેગેટિવ વાતો કરવી છે એને તો કરવાનું, કારણ કે જાનમાં કોઈ જાણે નહીં, હું વર ની ફૂઈ આ રીતે તો બધા નહીં કરતા. આવાજ આવી રહ્યો છે કિરીટભાઈ, આપને આવાજ આવી રહ્યો છે કિરીટભાઈ? જી જી, આપ શું કહેશો સહાય મુદ્દે, જે પ્રકારે રાહુલ ગાંધીએ પણ 4 લાખની સહાયની આજે ટ્વીટ કરી? જે ભાઈ શૈલેષભાઈ વાત કરતો હતો હમણાં, જી જી શૈલેષભાઈ, શૈલેષભાઈ એવું કહ્યું કે ગુજરાતને વગર લોકડાઉને હરાવ્યું છે. તો શૈલેષભાઈ તમે આ લોકડાઉન હતા એટલે શું બજારમાં ફરતા હતા? આખું ગુજરાત લોકડાઉન હતું એટલે પેલા તમને જો પૂરતી માહિતી નથી કેટલા દિવસ સરકારે લોકડાઉન રાખ્યું એ પેલા તમે માહિતી મેળવી લો. બીજી લહેરમાં લોકડાઉન લોક વગર લોકડાઉને ગુજરાતને કોરોના ને હરાવ્યા નથી. લોકોએ લોકોએ સ્વેચ્છાએ સામાજિક સંસ્થાઓ અને એનજીઓ જેને ગુજરાત સરકાર સદંતર નિષ્ફળ રહી અને આવી જુદી જુદી એનજીઓ અને સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ હોય કે સેવાકીય સંસ્થાઓ હોય, ઓર્ગેનાઇઝેશન જેને એનજીઓ કહીએ છીએ, કે એનજીઓ ની મદદ લેવી પડી સરકારે અને આ કોરોનાને નાબૂદ કરવાની અંદર જેને સફળતા મળી છે. આખી સરકારે જો ધાર્યું હોત તો આ કોરોના ગુજરાતની અંદર પ્રવેશ્યો જ ના હોત. તમે મોટા મોટા નાટકો કર્યા, મોટા મોટા તાયફાઓ કર્યા, મોટા મોટા ફંક્શનો કર્યા અને જયારે તમારે ઇલેક્શન હોય ત્યારે કોઈ લોકડાઉન ના નિયમો નહીં, તમારે પાટીલ સાહેબ ની રેલીઓ કાઢવી હોય ત્યારે કોઈ લોકડાઉન ના નિયમો નહીં, અને સામાન્ય પ્રજાએ જેને વરઘોડો કાઢવો હોય તો વરઘોડાની અંદર પણ વરરાજાને પોલીસ સ્ટેશન ની અંદર લઈ જવાના કિસ્સાઓ તમારા છે. એટલે આ બધી સારી સારી વાતો કરવાની બંધ કરો. અને ગુજરાતની જનતાએ જે છેલ્લા 2 વર્ષની અંદર ભોગવ્યું છે એની તમે માફી માંગો. જી જી સાહેબ મુદ્દે આપણે વાત કરી, શરૂઆત થઈ ગઈ. આજે સુરતમાં તો ભેગું કર્યું છે બધું આખું. જી સ્નેહ મિલન ચાલુ છે, અમદાવાદમાં કેસો ચાલુ થયા, ગુજરાતના કેસો ચાલુ થયા અને સુરતમાં. જી 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 સાહેબ મુદ્દે, જી જી સાહેબ મુદ્દે આજે ચર્ચા કરી, બીજી પાર્ટીઓ રેલીઓ કરી હતી. જી સાહેબ મુદ્દે આજે ચર્ચા કરી, આંકડાની માયાજાળ મુદ્દે આજે આપણે ચર્ચા કરી, ગુજરાતની વાત કરી, દિલ્હીની 2 પૂરતી સીમિત રહી પરંતુ બધી જગ્યાએ તો દેશમાં હતો ને દુનિયામાં પણ આ કોરોના હતો તે આપણે બધાએ ખબર જ છે. તો ચર્ચા કરી એ બદલ ખૂબ ખૂબ આભાર. અમારી સાથે જોડાયા શૈલેષભાઈ, કિરીટભાઈ, વિશાલભાઈ, જ્યોતિજી અને રુઝાનજી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને આ મુદ્દે અમારી સાથે ચર્ચા કરી બદલ. તો આંકડાની માયાજાળ ખૂબ જ અત્યારે રાજકારણ ગરમાઈ રહ્યું છે આ મુદ્દે, જે પ્રકારે જ્યારથી સહાયની જાહેરાત કરી છે 15 નવેમ્બરથી ફોર્મની શરૂઆત થઈ અને ત્યારબાદ જે ફોર્મ લેવા માટે લોકોની પડાપડી આવી, આંકડા ખૂબ જ વધી ગયા અને તેના કારણે વિપક્ષ સતત સવાલ કરી રહ્યું છે કે આંકડા ખોટા દર્શાવી રહી છે અને સરકાર પાસેથી જ આપણે જે જાણ્યું કે આંકડા સાચા છે અને બીજા રાજ્યો કરતાં ગુજરાતે સારી એવી લડત આપી છે. વધુમાં સહાયની આપણે વાત કરીએ તો સહાય એક પ્રકારે કહી શકાય કે જે વિપક્ષ કહી રહ્યું છે કે ખૂબ જ ઓછી છે, જે પ્રકારે લોકોને જે પ્રકારે મુશ્કેલી વેઠવી પડી છે ત્યારે. તો આજે આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરી, ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.